બારડોલી પોલીસ મથકમાં ફરજ બજાવતા મહેશ ગિલાતરે સાચા અર્થમાં જ કોરોના વોરિયર્સ સાબિત થયા છે। બારડોલીના અક્ષાનગરમાં રહેતા શ્રમજીવી રિક્ષા ચાલકના 3 વર્ષના પુત્રને કિડનીની બીમારી લાગુ પડતા પીઆઈએ આ પરિવાર માટે દૂત બની સામે આવીને દવાનો તમામ ખર્ચ ઉઠાવ્યો છે। બારડોલીના અક્ષાનગરમાં રહેતા તાહિર શેખે જગ્યાએ પરિવારનો મોભી છે અને રિક્ષા ચલાવી પોતા પરિવારનું ગુજરાન ચલાવે છે। પરિવારના માથે આફતનો આભ તો તૂટી જ પડ્યો છે જ્યારે તેમના 3 વર્ષીય દીકરા તાહિરની કિડનીની બીમારી થઈ। એક તરફ ગરીબી અને બીજી તરફ બાળકની બીમારીનો ખર્ચો, ભગવાન ભરોસે લોકોની મદદ, તાહિરનું ઓપરેશન થઈ ગયું, પરંતુ મહિને 10,000નો દવાનો ખર્ચ એક સામાન્ય પરિવારે લાવવો ક્યાંથી? હાલ લોકડાઉન છે અને રિક્ષાનો ધંધો પણ બંધ છે, ત્યારે આ પરિવાર માટે આવા કપરા સમયે ભગવાનના દૂત બની બારડોલીના પીઆઈ મહેશ ગિલાતર સામે આવ્યા હતા અને તાહિરનો લોકડાઉન સુધી તમામ દવા અને અન્ય ખર્ચ ઉઠાવીને તૈયારી બતાવી હતી। ત્યારે કોરોનાની મહામારીમાં લોકોની સુરક્ષાની ફરજની સાથે 3 વર્ષના બાળકના ખડે પગે ઉભેલા બારડોલીના પીઆઈ સાચા અર્થમાં કોરોનાના ફાઈટર છે। કિડનીની બીમારીથી પીડાતા 3 વર્ષના ફૂલ જેવા બાળક માટે આ કપરી પરિસ્થિતિમાં મદદે આગળ આવેલા બારડોલી પીઆઈ મહેશ ગિલતાનો પરિવારે આભાર માન્યો હતો અને બારડોલી ડિવિઝનના ડીવાયએસપીએ પણ આવી સરાહનીય કામગીરી બદલ બારડોલી પોલીસની ટીમને અભિનંદન પાઠવ્યા હતા। બારડોલીના અક્ષાનગરમાં આવેલા તાહિર, જે 3 વર્ષનો દીકરો છે, તાહિરના ફાધર રિક્ષા ચલાવે છે અને તાહિરને કિડનીની બીમારી છે। આ કિડનીની બીમારીનો ખર્ચો મહિને લગભગ 10,000 રૂપિયા જેવો થાય છે। અત્યારે આ લોકડાઉન ચાલી રહ્યું છે અને કોઈની પાસે આવકનું કોઈ સાધન નથી, ત્યારે આ જાહિરભાઈએ એક જગ્યાએ લખેલું કે એમના દીકરાની કિડનીની બીમારી માટે કોઈ આર્થિક સહાય મદદ કરે તો। ત્યારે બારડોલીના પીઆઈ શ્રી ગિલાતર છે એ એમની વારે આવેલા અને એમણે 2 મહિના સુધી આ તાહિરની જે દવાદારોનો ખર્ચો થશે તે તમામ નિભાવવાની જવાબદારી લીધી છે। પોલીસ તરીકે પોતાની રૂટીન જવાબદારીઓ સિવાય પણ આવી જવાબદારી નિભાવવા માટે આગળ આવી અને ખૂબ ઉમદા કામગીરી કરી છે અને બારડોલી પોલીસને આના માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યું છે। તાહિર છે, મારું નામ કોઈરાનું તાહિર નામ છે, હું બારડોલીમાં રહું છું, અક્ષરનગર સોસાયટી ફેમિલી એપાર્ટમેન્ટમાં। જ્યારે 1 વર્ષથી એની કિડનીનો પ્રોબ્લેમ છે, હું પોતે રિક્ષા ચલાવું છું, મારાથી જ્યાં સુધી પહોંચાડે એને બચાવવાની કોશિશ કરી હતી પણ મારાથી ત્યારે કન્ડિશન બહુ ખરાબ થઈ ગઈ હતી। તો આપણે અમારા બારડોલીના આરીફભાઈ એકતા ગ્રુપ છે, એમને મેં કીધું હતું, તો એમને મારી બહુ હેલ્પ કરી, વોટ્સઅપ પર, ફેસબુક પર એમને બહુ ફોટો પાડીને એને મોકલ્યા હતા, ત્યારે મારાથી હેલ્પ થઈ હતી। હમણાં મેં આરીફભાઈને ફોન કર્યો ત્યારે હમણાં લોકડાઉન ચાલે છે એટલે મારી પરિસ્થિતિ નથી, હમણાં આરીફભાઈએ વાત કરી આપણા ગિલિતર સાહેબ પોલીસ સ્ટેશનમાં, તો એમને મારો કોઈરાનો ખર્ચો ઉઠાવવાનું કીધું લોકડાઉન 2 મહિના સુધી, કે ત્યાં કેમકે એનો ખર્ચો 15,000-20,000 રૂપિયા છે, હમણાં હું રિક્ષા ચાલો તો હમણાં મારી પરિસ્થિતિ નથી, હમણાં 2 મહિના સુધી ગિલેતર સાહેબે મારી હેલ્પ કરવાની કીધી છે। હું સેલ્યુટ કરું છું સાહેબને કે આવા પોલીસવાળા પણ હોય છે ઓર બધાની મદદ, એટલે લોકડાઉનમાં પોલીસવાળાને ફોલો કરો। બેન ના ભાઈ ને કહી દે હિન્દીમાં વાત કરી ને મેડમ ની, હિન્દીમાં માંગે સંસ્થા ઓવર 1 મિનિટ ટોપિક કરો, હિન્દીમાં હું કામ ચાલે, હિન્દીમાં ન્યૂઝ 18 ઇન્ડિયામાં હું ચાલે કેમ ચાલે ફાઈટર એક જ મિનિટ ફરજ ની હાથે હાથે આપણ ફરજ નો ભાગ સમજીને મદદ કરી હું તમને વિડીયો મોકલું ચાલો બસ એક કયો વિડીયો મોકલી મોકલી મૂકી ગયા મુલક જ છે આ મેડમ જ આપણું માની માં કર્યું એ પણ મુલક જ અમારે અમારા ની વાત કરો અમારા અમારા એક ક્યારે મોકલે તમે
અહીંયા લોકડાઉન જ ચલાવ્યું છે. મર્ડર વાળો ચાલ્યું.